આ તરફ ધાનેરા તાલુકાના થાવર ગામના એક એટીએમ મશીન ઉપર 25,000ની છેતરપિંડીની ઘટના સામે આવી છે. ધાનેરા તાલુકાના લવારા ગામના આસુભાઈ રબારી દૂધનો પગાર લેવા માટે તેમનું તથા તેમના કાકાનું એટીએમ કાર્ડ લઈ ધાનેરા નાણાં ઉપાડવા આવ્યા હતા. તે દરમિયાન ધાનેરાના એક એટીએમમાં નાણાં ન મળતા આસુભાઈ રબારીએ ધાનેરા નજીક આવેલા થાવર ગામ પહોંચી એટીએમમાં નાણાં ઉપાડવા ગયા હતા. ત્યારે થાવર ખાતે એટીએમમાં બે ઈસમો પહેલેથી જ એટીએમ સેન્ટર ઉપર હતા. ત્યારે આસુભાઈએ તેમના કાકાનું એટીએમ મશીનમાં નાખી 25,000 રૂપિયાની રોકડ ઉપાડ્યા બાદ પોતાનું એટીએમ મશીનમાં નાખતા ક્ષતિ સર્જાઈ હતી. ત્યારે બાજુમાં ઉભેલા એક વ્યક્તિએ મદદ કરવાનું કહી નાણાં ઉપાડવાનો પ્રયાસ કરતા નાણાં ઉપડ્યા ન હતા અને એ વ્યક્તિ આસુભાઈને તેમનું એટીએમ પરત કરી દીધું હતું. બાદમાં 20 મિનિટ જેટલો સમય વીતી ગયા બાદ આસુભાઈના મોબાઈલ ઉપર મેસેજ આવ્યો કે તેમના ખાતામાંથી 25,000 રૂપિયા ઉપડ્યા છે. જેથી ચોંકી ઉઠેલા આસુભાઈએ તેમના પાસે રહેલા એટીએમ ઉપર નજર કરતા આ એટીએમ કોઈ પ્રધાનજી પરમાર નામના શખ્સનું હતું. જેથી આસુભાઈએ તાત્કાલિક તેમના ગામ પહોંચી તેમના પરિવારને આ બાબતની જાણ કરી હતી અને એટીએમમાં લાગેલા કેમેરા ચેક કરી આ ઘટનાની જાણ પોલીસને કરી છે અને પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે. મારા દૂધના પગાર હારું હું ધાનેરા આવ્યો હતો. ધાનેરામાં ટ્રાફિક હોવાના કારણે હું ધાનેરા તાલુકાના થાવર ગામે ગયો. થાવર ગામે ગયો તો 2 અજાણ્યા વ્યક્તિ ઊભા થયા. ત્યાં જઈ મારું એટીએમ કાર્ડ નહોતું પકડતું એટલે એને ચેક કરવા માટે એનું મારું કાર્ડ લઈ એ લઈ ભાગી ગયા. ત્યાંથી લઈ જઈને ધાનેરા લવારા જઈ મારા ખાતામાંથી 25,000 રૂપિયા ઉપાડી દીધા એમની. કઈ રીતે ખબર પડી કે તમારા પૈસા ઉપડી ગયા? એ મેસેજ આવ્યો હતો અને હું પછી ખબર પડી મને કે એટીએમ મારું લઈને ગયા. પછી મેસેજ આવ્યા કે મને ખબર પડી કે મારું એટીએમ એ લઈ ગયા. કેવી રીતે ખબર પડી? તમારી પાસે બીજું એટીએમ હતું ખરી? મારા જોડે બીજું એટીએમ મને આપી ગયા. એક એ કોના નામનું હોય? પ્રધાનજી પરમાર નામનું મને એટીએમ આપી ગયા. મારું એટીએમ એ લઈ જતા દવારા જઈ પૈસા ઉપાડ્યા એમને. કોણ એ ભાઈ ઓળખો ખરી? તમે ઓળખતા નથી અમે. કોઈ વાહન હતું એમની પાસે? બાઈક હતું એમના પાસે. અચ્છા, આ બાબતે પોલીસ ફરિયાદ કરી ખરી? પોલીસ ફરિયાદ કરવા હવે જઈ રહ્યા છીએ અમે.